નજીક આવેલ સરમત ગામે વાડે વિસ્તારમાં રહેતા 500થી વધુ ગ્રામજનો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી અને બિસ્માર માર્ગોને કારણે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે અને વારંવાર તંત્રને રજૂઆતો કરવા છતાં પણ નિવેડો ન આવતા હવે રસ્તા રોકો અને હાઈવે ચક્કાજામ સહિતના આંદોલનના માર્ગે જવાની ચીમકી ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। नजीक आवेला सरमत गाम में पण वाड़ी विस्तार में रहता अंदाजे 500 जेटला लोको छे जेमने छेल्ला 5-7 महीना थी पीवाना पाणी नी समस्या नो सामनो करवो पड़ी रह्यो छे। अगाउ जे टैंकर पाणी ना आवता ते बंद थता पीवानुं पाणी पूरतुं मळतुं नथी अने दरियो नजीक में होवाथी कूवा अने बोरना पाणी पण खारा थई जता पीवाना पाणी नी समस्या नो गंभीर सामनो सरमत वाड़ी विस्तार में रहता ग्रामजनों करी रह्या छे। ने रोड नो प्रश्न जे साहेब तो एम के दरिया कांठा नो गाम जे तो अमने अवारनवार पाणी एक प्रश्न अमारो सर हल करे बीजो प्रश्न अमारो रोड नो हल करे रोड नो बधे डिलीवरी नो केस लई जावो तो अमने तकलीफ पड़े छे। पछी पाणी नो दरिया कांठा ना विस्तार ने हिसाबे बधे खारा थई गया छे एटले पाणी अमने सरकार आपे અમે ભાજપ સરકારમાં જ મત દીધા ને ભાજપ સરકારમાં જ અમારે રજૂઆત કરવી પડે અમને શરમ થાય છે તો અમને ગમે એમ કરીને પાણી પહોંચતું કરે એટલે જેથી કરીને અહીંયા વાડી વિસ્તારમાં 500-600 માણસની વસ્તી છે સાહેબ અડધી વસ્તી ગામમાં છે અડધી વસ્તી વાડીમાં રહીએ છીએ તો અવારનવાર રજૂઆત આ એક જ રહીએ છે પાણીની તો અમારે પાણીનો પ્રશ્ન હલ કરીએ તો અમારો બીજો કાંઈ પ્રશ્ન નથી એક રોડનો અને પાણીનો બે પ્રશ્ન છે સાહેબ। આ પાણીનો પ્રશ્ન અમારે 4-5 મહિના થી આ પ્રશ્ન છે તો અમને હલ કરી દીધા ટૂંકમાં પાણીનો પ્રશ્ન। વાડી વિસ્તારના રહેવાસી છે અમે બરોબર જિલ્લો તાલુકો જામનગર એટલે વાડી વિસ્તારમાં કેટલા વર્ષ સુધી આ સમસ્યા છે પાણીની સમસ્યા મટતી જ નથી કોઈ હિસાબે તમે કહેજો 50 વરસાદ થાય ને તો અમારે અહીંયા પાણી પીવા લાયક નંબર બરોબર અમને દરિયાકાંઠો 1 કિલોમીટર છે ખારું પાણી આ મને સરકાર પાસે અમારે પાણીની જ માંગણી છે અમને પાણી પૂરું કરે બારે કાઢી એવું નહીં કે 10 અને બીજા નંબરમાં લાઇટ ના થાંધીએ હિસાબ માનો કે ઓછામાં ઓછો અહીંથી વાડી વિસ્તારનો રસ્તો એટલો બધો ખરાબ છે કે અમે આવું તો વિચારતું એક વસ્તુ અને એવો સરમતનો રોડ બે રોડ હાવ બેકાર જ પડ્યા અને પાણીની પ્રશ્ન આ સરકાર અમારે આ પાણીનો પ્રશ્ન અને રોડનો પ્રશ્ન જો આજનો એકાદ નહીં આવે તમે ઉગ્રામાં ઉગ્ર આંદોલન કરશો રસ્તા રોકશે બરોબર છે એ સિજાય ના કરે તો જામનગર જશે પણ અમે મુકશી નહીં અમારો આ પ્રશ્ન છે હલ થવો જ જોઈએ। પાણીની સાથે સાથે સરમત ગામમાં પ્રવેશતા માર્ગો પણ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં હોય અને સતત ખરાબ રસ્તાઓના કારણે ખાસ કરીને ગામની મહિલાઓને ડિલિવરી અને આરોગ્યની ઇમરજન્સી સમયે જવું હોય તો સમયસર પહોંચી ન શકાય તેવી પરિસ્થિતિ છે। માર્ગોમાં ખાડા તેમજ તૂટી ગયેલા ડામરના કારણે સતત બિસ્માર માર્ગોની સમસ્યાનો સામનો ગ્રામજનોને કરવો પડી રહ્યો છે। પીવાના પાણી અને બિસ્માર માર્ગની સમસ્યા અંગે આ વિસ્તારના ગ્રામજનો દ્વારા સ્થાનિક આગેવાનો તેમજ અધિકારો અને તલાટી મંત્રી સહિતને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોય તેમ છતાં પણ આ અંગેની સમસ્યાનો ઉકેલ ન આવતા સરમત વાડી વિસ્તારના આગેવાનો દ્વારા પોતાની વેદના મીડિયાના માધ્યમથી ઠાલવવામાં આવી અને જો હવે આગામી સમયમાં ગ્રામજનોની આ મુખ્ય બે સમસ્યાનો ઉકેલ તંત્ર દ્વારા લાવવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા સરમત વાડી વિસ્તાર નજીક આવેલા દ્વારકા હાઈવે પર ચક્કા જામ કરી અને અનોખો વિરોધ પ્રદર્શન સાથે આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। હાલ સમાચારોમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ। નમસ્કાર।